કોંગોના કાર્તેબી કોલવેઝી શહેરના વિશાળ તળાવમાં મધર મેરીની પ્રતિમા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વડોદરા શહેરના આર્ટ ક્યુરેક સચિન કાલુસ્કર, મહર્ષિ પંચાલ, અજિંક્ય બારડે, જનક પંચાલ, વિનોદ પરમાર, ભાવેશ પંચાલ અને જગદીશ વસાવાએ સાથે મળી મધર મેરીની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ માટે હાલમાં જ કોંગોમાં એક કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રતિમા બનાવવા માટે વડોદરાના કલાકારો આગામી 3 મહિના સુધી કોંગોમાં જ રહેશે. જો કે આ પ્રતિમા એક ખાનગી પેઢી દ્વારા બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને લઈને વડોદરાના કલાકારો ઘણા જ ઉત્સાહિત છે, કારણ કે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોને પ્રવાસન હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સેન્ટ્રલ આફ્રિકાનો એક દેશ છે, અહીંયા અમારી ટીમ સાથે આવ્યા છીએ. અમે લોકો એક દુનિયાની એક અજાયબી બનાવી રહ્યા છીએ, 15 મીટરનું મધર મેરીનું સ્ટેચ્યુ. હવે આટલું મોટું સ્ટેચ્યુ ફાઈબર ગ્લાસમાંથી દુનિયામાં ક્યાંય નથી. આ દુનિયામાં લગભગ 230 કરોડથી વધારે ક્રિશ્ચિયન્સ છે અને એ લોકો માટે મધર મેરી એક આસ્થાનું પ્રતીક છે. એટલે આ દેશની અંદર કે જે આટલું મોટું સ્ટેચ્યુ કાતેબી કરીને એક જગ્યા છે કોલવેસી સિટીમાં ત્યાં ઇન્સ્ટોલ થશે, એટલે પછી દુનિયાભરનું આકર્ષણ બની જવાનું છે. ઘણા બધા ક્રિશ્ચિયન્સ કે જેમને મધર મેરી પ્રત્યે શ્રદ્ધા છે, આસ્થા છે, એ લોકો આ જોવા માટે આવશે. અને અમને ગર્વ છે કે વડોદરા કે જે આપણી કલાનગરી તરીકે ઓળખાય છે એને દુનિયાના લેવલ ઉપર અમે મૂકી અને રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. જો કે અન્ય આફ્રિકન દેશો સહિત વિશ્વભરના લોકો અહીં મધર મેરીની સૌથી ઊંચી પ્રતિમાની ઝલક જોવા માટે આવનાર છે, ત્યારે આ પ્રતિમાને બનાવવા માટે વડોદરાના કલાકારો દ્વારા હેવી મેટલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમાં ફાઇબર ગ્લાસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાની આસપાસ મનોરંજનની સગવડો લાવવાની યોજનાઓ હાલમાં ચાલી રહી છે, જેને કારણે ત્યાં એક પ્રકારની રોજગારીની તકો પણ ઊભી થશે. આ સાથે જ મધર મેરીની પ્રતિમા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, ત્યારે આવનારા સમયમાં દેશ અને દુનિયાને કંઈક નવું બતાવવાનો વડોદરાના કલાકારને અવસર મળ્યો છે, જેથી કહી શકાય છે કે હવે વિશ્વભરમાં ભારત અને તેમાં પણ ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. હું અને મારી ટીમ અત્યારે મધર મેરીનું વર્લ્ડનું લાર્જેસ્ટ 15 મીટરનું સ્કલ્પચર FRB માંથી બનાવ્યા આવ્યા છે, DRC કોંગો સેન્ટ્રલ આફ્રિકામાં બનાવ્યા આવ્યા છે. અને તમે અત્યારે જોઈ શકો છો પાછળ મધર મેરી અને જીસસ ક્રાઇસ્ટનો ખાલી ફેસ બને છે, જે અત્યારે સ્ટાયરોફોમમાંથી બને છે. લેટર ઓન અમે એની અંદર મોડલિંગ કરી પ્રોપરલી અને એને FRB માંથી કાસ્ટિંગ કરશું. અમે મધર મેરીનું સ્ટેચ્યુ 5 પાર્ટમાં બનાવવાના છે, બિકોઝ એની હાઇટ બહુ મોટી છે. તો અમે બધા ભેગા થઈને 5 પાર્ટ અલગ બનાવી અને આખું એસેમ્બલ કરીને સ્કલ્પચર મોટું મૂકી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.